તળાજાની તદ્દન નજીકની એક વાડીમાંથી ફોરેસ્ટ વિભાગની ભારે જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો હતો। તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દીપડાના વિવિધ પ્રકારના સમાચાર આપની સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ। અડધી રાત્રિના સમયે સિંહ કે દીપડો અથવા અજગર સહિત કંઈ પણ હોય ફોરેસ્ટ વિભાગ ઓફિસર કે કર્મચારીઓને જાણ થાય તુરંત ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। પોતાના જીવના જોખમે પણ ફોરેસ્ટ કર્મીઓ ફરજ બજાવતા હોય છે। તેવી જ રીતે તળાજા નજીક શેત્રુંજી નદીના કાંઠા પાસે વાડી ધરાવતા ખેડૂતોએ ગઈ તારીખ 8ના રોજ ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ અને દીપડાનો ત્રાસ હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ તળાજા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ પંથકમાં દીપડો રહેતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું। ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ ત્યાં પાંજરું મૂકવામાં આવેલ, જે પાંજરામાં ગઈ રાત્રિના સુમારે દીપડો પુરાયો હતો। આ કામગીરીમાં ફોરેસ્ટ વિભાગના બીએમ બારૈયા, દશરથસિંહ, અશોકસિંહ, હીરાભાઈ, ઇકબાલભાઈ કુરેશી, પ્રદીપભાઈ સહિતના વિવિધ ફોરેસ્ટ કાફલો જોડાયો હતો। બીએમ બારૈયા રાઉન્ડ ફોરેસ્ટર તળાજા વાઇલ્ડલાઇફ વન્યજીવરેન તળાજા, અમારો વાઇલ્ડલાઇફનો ટોટલ સ્ટાફ છે, બહુ મહેનતુ અને આમ સુસાવાળો। તારીખ 8 ઓગસ્ટના રોજ અમને માહિતી મળેલી, વન વિભાગને જાણ કરવામાં આવેલી કે ભાઈ વાળા ધર્મેન્દ્ર છે સાબુભાઈ છે ને, એ લોકોએ ફોન કરી અમને કીધું કે અમારી શેત્રુંજી કાંઠાની જે વાડી છે ને ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે, જેને કારણે સ્થાનિક પબ્લિક અને માલઢોરને થોડુંક મુશ્કેલી થાય છે, બરાબર। તો અમારો કોન્ટેક કરવામાં આવ્યો, તો અમે ફોરેસ્ટની ટીમ તાબડતોબ ત્યાં સ્થળ ઉપર પહોંચી અને બધો વિસ્તાર એરિયો જોયો, તો દીપડાના પગમાર્ગ જોવા મળેલા, હગાર છે આ છે તે છે બધું અમને જોવા મળ્યું, બરાબર। એટલે પછી 8 ઓગસ્ટના દિવસે અમે ત્યાં પિંજરું મૂકી દીધું, અમારે ટોટલી રેસ્ક્યુ ટીમને બધા સાથે રહે। તો આજે તારીખ 10 ઓગસ્ટના રોજ 7:30 ત્યાં દીપડો પાંજરામાં પુરાઈ ગયો છે। હવે અમારા ઉચ્ચ અધિકારીઓની સૂચના પ્રમાણે દીપડાને અહીંથી ટ્રાન્સફર કરવામાં આવશે।